Hello students, today we are going to learn another topic of grammar, and that one is WH question, right? WH question आपने लगभग छठा धोरण थी भणता आवे छे, कदाच तमने याद हो तो बराबर ए ना ए जी એમાં એક બે ડબલ એજ ક્વેશ્ચન એડ થાય છે, બાકી લગભગ બધા આપણે ભણી ગયા છે. છતાં આપણને લગભગ ઘણા લોકોને અંદર પ્રોબ્લેમ થતો હોય છે, બરાબર? તો પહેલા તો ડબલ એજ ક્વેશ્ચન જે કેટલા ગણના પૂછાય છે, કયા પ્રશ્નમાં પૂછાય છે, રાઈટ? તો ક્વેશ્ચન જે તમારા લોકોને 52 52 53 54 આ ક્વેશ્ચન નંબર છે, બરાબર? એ ક્વેશ્ચન નંબર સેક્શન ડી ની અંદર આવશે. ત્રણ ગુણના પ્રશ્ન પૂછાય છે. બીજી સારી વાત એ છે કે તમને આની અંદર ઓપ્શન આપવામાં આવશે, યાદ રાખો, બરાબર? પણ આપણે અત્યારે ઓપ્શન વગર જ શીખવાનું છે. ઓપ્શન વગર તમે શીખો એટલે ઓપ્શન વાળો ઓટોમેટિકલી તમને આવડવા માંડે, રાઈટ? તો પહેલા જે એક્સરસાઇઝ આપી છે આપણે એને આપણે જોઈએ. જે પહેલી એક્સરસાઇઝ અંદર આપવામાં આવેલી છે, એક થી માની લો કે ચાર એક્સરસાઇઝ આપવામાં આવેલી છે, એમાં કે ઓપ્શન નથી. પણ જે પાંચમી એક્સરસાઇઝ છે એ તમને લોકોને જે અમારે લખ્યું એક્ઝામ ઓરિયન્ટેડ એક્સરસાઇઝ, તો જે એક્ઝામ ઓરિયન્ટેડ એક્સરસાઇઝ છે એ તમને લોકોને પરીક્ષામાં એ રીતે પૂછાશે, પણ આપણે ઓપ્શન વગર ટ્રાય કરવાનું છે, બરાબર? તો જે જે નિયમ કહેતો જાવ એ તમારે ખાસ ધ્યાનમાં રાખતું જવાનું છે, રાઈટ? પહેલી એક્સરસાઇઝમાં શું કહે છે, ફ્રેમ ક્વેશ્ચન્સ યુઝિંગ હુ, વોટ, વેર ઓર વેન. હુ, વોટ, વેર કે વેન વડે તમે પ્રશ્ન બનાવો. હવે અહીંયા તમને લોકોને એવું કહેવામાં નહીં આવે કે હું વડે વાક્ય બનાવો, અહીંયા એવું કહેવામાં નહીં આવે વોટ વડે વાક્ય બનાવો, પણ જ્યાં અંડરલાઈન કરેલી છે એના આધારે આપણને ખબર પડવી જોઈએ. માની લો કે અહીંયા હું પહેલા એમ કહી દઉં કઈ કઈ જગ્યાએ શું આવશે, તો કે ભાઈ હું ક્યારે આવે, તો વાક્યની શરૂઆતમાં કોઈ શબ્દ આપેલો છે, મતલબ કે નામ અથવા તો સર્વનામ, યાને કે કર્તા, કર્તાની જે અંડરલાઈન આપેલી હોય તો હુનો ઉપયોગ થાય, યાદ રાખો, રાઈટ? આમાં કોઈ વાક્ય રચનાની જરૂરિયાત છે નહીં. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લખીએ, તો રોની લાઇક્સ એપલ્સ, અહીં અંડરલાઈન હોય તો કઈ કરવાનું નથી, ખાલી લગાડી દો હુ લાઇક્સ એપલ્સ. અન્ડરસ્ટેન્ડ? તો હું આવે મતલબ અંડરલાઈન કરેલો જે શબ્દ છે એ કરતા હોય વાક્યની શરૂઆતમાં જશે કરતા, રાઈટ? તો બીજું કોઈ વાક્ય રચના તમારે બનાવવાની નથી, ખાલી હુંથી વાક્ય બની જાય, ડસ કે ડો કે ડીડ કે કશું ના, ખાલી કરતા કાઢવા, ક્લિયર? ઓકે, હવે એવી રીતે વોટ, જ્યારે કર્મ નીચે અંડરલાઈન છે, ક્યાં નીચે અંડરલાઈન છે, કર્મ અથવા તો કોઈ વસ્તુ નીચે અંડરલાઈન છે, રાઈટ? તો વોટ નો ઉપયોગ, મતલબ આ કેવળ એપલ નીચે અંડરલાઈન હોત, રાઈટ? તો વોટ નો ઉપયોગ થાય, ક્લિયર? પછી વાક્ય રીતે આપણે જોઈએ છીએ. પછી આપ્યું છે વેર, વેર યાને કે જગ્યા, નીચે અંડરલાઈન આપેલ છે. માય ગ્રેન્ડમધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ, તો માર્કેટ ની અંડરલાઈન છે, તો માર્કેટ જગ્યા છે. માય ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 11 ઓક્લોક, તો ઓફિસ ની અંડરલાઈન છે, રાઈટ? તો વેર નો ઉપયોગ થાય. તો જગ્યા ની અંડરલાઈન આપી દીધું તો વેર નો ઉપયોગ થાય, રાઈટ? જ્યારે વેર નો ઉપયોગ કરે ત્યારે જગ્યા નીકળી જાય. પછી આપેલું છે વેન, તો વેન આવે તો સમય નીચે અંડરલાઈન હોય, અથવા સમય નીચે અંડરલાઈન આપી દીધું હોય તો વેન નો ઉપયોગ થાય, સમય નીકળી, ક્લિયર? પહેલા તો આપણે આ મગજમાં ક્લિયર હોવું જોઈએ, બરાબર? હવે ઘણી વખત સહેલું પણ પૂછી નાખે આવી રીતે હુ વાળી વાક્ય રચના, પણ આપણે રોહિત લાઇક્સ એપલ્સ, હુ લાઇક્સ એપલ, હુ ડઝ લાઇક એપલ, હુ ડીડ લાઇક, તો લખવા પડી. હવે હુ આવે એટલે કોઈ સહાયકારક ની જરૂરિયાત નથી હોતી, ખાલી આપણે કરતા ની જગ્યાએ હું મૂકી દેવાની, વાત પતી ગઈ, બરાબર? વોટ રોહિત, સોરી, વોટ ડઝ રોહિત લાઇક કેવા, બીજો ઓપ્શન પણ આપે, આપણે એ ખબર પડી જાય રોહિત ની અંડરલાઈન છે તો કોઈ હુનો જ ઉપયોગ થાય. તો ઘણી વખત આવું જે ત્રણ પ્રશ્ન હશે એમાંથી એકાદા પ્રશ્ન તો બધાને આવડી જશે, બરાબર? તો પહેલા એ ક્લિયર થયું,
ચલો હવે આપણે એક વાક્યરચના એવી લખીશું વોટ વેર વેન એ બધામાં તમને કામ લાગે એવી એક વાક્યરચના લખાવું છું જે તમારે ગ્રામરમાં કે લખેલી નથી રાઈટ ચલો હુ સિવાય વોટ વેર અને વેન તો પહેલા તો WH ની અંદર W એટલે આપણે આ ત્રણ W ની વાત કરી વોટ વેર અને વેન એટલે WH પ્લસ કાર્ડ પ્રમાણે બધા કાર્ડમાં આપણે એપ્લાય કરવાની છે એક કાર્ડની વાત નથી એટલે કાર્ડ પ્રમાણેનું કાર્ડ મુજબનું યોગ્ય સહાયકારક ક્રિયાપદ આપણે કાર્ડ સારી રીતે ભણી ગયા છીએ મારો સાદો વર્તમાન કાળ એટલે સાદો વર્તમાન કોણ સહાયકારક ક્રિયાપદ સુધી દસ કે સાદો ભૂતકાળ હોય તો બરાબર ડી ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વર પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેઝ એડ ક્લિયર એટલે કાળ પ્રમાણેનું યોગ્ય સહાયકારક બરાબર પછી કરતા બરાબર પછી કાળ પ્રમાણે કાળ મુજબનું ક્રિયા કાળ મુજબનું ક્રિયાપદ મતલબ શું તો હવે ચાલુ વર્તમાન કાળ હોય તો શું આવે આઈન્ડિયા પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું આવે વી ક્રિયા રાઈટ એટલે કાળ પ્રમાણેનું ક્રિયાપદ જે પાછળ કીધું જે ક્રિયાપદ આવતું હોય આ સહાયકારક છે અને એની જરા આવે ડસ કે ટુ આવે એસ કે આવે જ્યારે બીજું જે ક્રિયાપદ આવે કાળ પ્રમાણેનું ક્રિયાપદ જેને મુખ્ય ક્રિયાપદનો પાર્ટ કહી શકીએ આપણે રાઈટ તો WH પ્લસ કાળ મુજબનું યોગ્ય સહાયકારક ક્રિયાપદ કરતા કાળ મુજબનું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન તો તમે આ વાક્યને ફોલો કરશો એટલે તમારા ત્રણે ત્રણ વાક્ય આવી જશે બરાબર ચલો આમાં પહેલું વાક્ય આપ્યું છે ધીસ ઇઝ ધ વે ઇઝ અવર પ્રિન્સિપલ તો મતલબ સેના નીચે અંડરલાઈન છે એટલે તમારે નક્કી કરવાનું તો કે ભાઈ કાળ મતલબ કરતા નીચે અંડરલાઈન છે તો હું કોઈ કરવાનું નથી કશું ખાલી હુ ઇઝ અવર પ્રિન્સિપલ પતિ બરાબર ફાધર કેમ હોમ યસ્ટરડે આવું વાક્ય લખ્યું છે એક એક વાક્ય લખીને તમને સમજાવું છું ફાધર કેમ હોમ યસ્ટરડે રાઈટ યસ્ટરડે નીચે અંડરલાઈન આપ્યું છે હવે પેલા તમને એ ખબર પડી ગઈ યસ્ટરડે શું છે તો સમય છે તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે વેન નો ઉપયોગ થાય ક્લિયર વેન નો ઉપયોગ થાય હવે આપણે વાક્યના આપણા ડબલ એ મતલબ તો કે વેન એક કામ પૂરું થયું હવે કાળ જો ઉપયોગી સહાયકારક છે હવે કાળ નીડ મતલબ સોરી કાળ શું છે કેમ એટલે સાદો ભૂતકાળ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે ડી તો વેન ડી પ્લસ કરતા કરતા કોણ છે અહીંયા ફાધર વેન ડી ફાધર કરતા આવી ગયું હવે કાળ મુજબનું ક્રિયાપદ હવે કાળ કયો છે તો કે સાદો ભૂતકાળ વેન કેમ છે પણ આગળ ડી રહ્યું તો એવું શું થવું જોઈએ ક્રિયાપદનું મૂળ રૂપ તો વેન ડી ફાધર કમ અન્ય શબ્દ છે આ છે હોમ પ્લસ ક્વેશ્ચન હોય યસ્ટરડે તો નીકળી વેન ડી ફાધર કમ હોમ WH વેન કાળ મુજબનું સહાયકારક ક્રિયાપદ ડી કરતા ફાધર કાળ મુજબનું ક્રિયાપદ ડી છે ભૂતકાળ છે તો શું આવે મૂળ રૂપ અન્ય શબ્દ કે હોમ ક્વેશ્ચનમાં રાઈટ ક્લિયર ચલો બીજું વાક્ય સોરી થી દર્શન ગોઝ ટુ સ્કૂલ એવરી ડે આવું વાક્ય છે નેક્સ્ટ ત્રીજું વાક્ય આવું આપ્યું છે દર્શન દર્શન ગોઝ ટુ સ્કૂલ દર્શન ગોઝ ટુ સ્કૂલ એવરી ડે બરાબર હવે પહેલા તો ટુ સ્કૂલ નીચે અંડરલાઈન છે તો પહેલા એ તમારે નક્કી કરવાનું કયા WH વર્ડનો ઉપયોગ થાય રાઈટ ફેર WH વર્ડનો ઉપયોગ થશે યસ વેર કારણ કે સ્કૂલ શું છે જગ્યા તો વેર WH મતલબ વેર કાળ મુજબનું યોગ્ય સહાયકારક ક્રિયાપદ ગોઝ છે એટલે કયો કાળ થાય આપણે ક્રિયાપદ આધારે નક્કી કરવાનું છે
निशानियां करने का ना किया कर रहा हूं वाक्य में निशानियां पढ़ा के राइट तो वो से मतलब साधु वर्तमान काल तो वेयर कार्य में उपयोग के सहायक क्रिया पद डस थे એટલે શું આવ્યું અહીંયા ડસ આવ્યું કે જો પુરુષ છે પછી ડસ આવ્યું બેસ્ટ ક્રિયા ક્રિયા કરતા કરતા કોણ છે તો કે ડસ વેર ડસ દર્શન કાળ મુજબનું ક્રિયાપદ હવે ડસ છે તો બીજું ક્રિયાપદ કેવું આવે મૂળ રૂપ જ આવે કાળ મુજબનું ક્રિયાપદ કયું થશે ગોતુ થઈ જશે ગો થઈ જશે રાઈટ તો વેર ડસ દર્શન ગો અન્ય શબ્દ શું કીધું તો સ્કૂલ નીકળી ગયું બાકી છે ઓકે છે તો એવરી ડે નું એવરી ડે ક્વેશ્ચન માર્ક વેર ડસ દર્શન ગો એવરી ડે દરરોજ દર્શન ક્યાં જાય છે રોજ દર્શન સ્કૂલે જાય છે અનસેન્ડ કાળ મુજબનું સહાયકારક ક્રિયાપદ દર્શ આવ્યું પણ કાળ મુજબનું ક્રિયાપદ કયું આવે તો કે ગો આવે રાઈટ ક્લિયર ઓકે નેક્સ્ટ એના પછીનું છે મોહિન ઇઝ ટોકિંગ લાઉડલી તો કર્તાની અંડરલાઈન છે શું કરવાનું છે કઈ રીતે કરવાનું કારણ કે હુ ઇઝ ટોકિંગ લાઉડલી એના પછીનો શબ્દ છે મીરાબેન વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે મીરાબેન વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે આવું વાક્ય છે મીરાબેન વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે રાઈટ તો જો માર્કેટ ની અંદર લાઈન છે તો ફરીવાર માર્કેટ શું છે પ્લેસ તો કયા ડબલ ઇક્વલ નો ઉપયોગ થાય વેર તો વેર મતલબ ડબલ એસ તો વેર કાળ મુજબનું યોગ્ય ક્રિયાપદ વેન્ટ છે એટલે કયો કાળ કયો કાળ યસ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો શું આવું અહીંયા ડી વેર ડી પછી કરતા કરતા કોણ છે મીરાબેન વેર ડીડ મીરાબેન કાળ મુજબનું ક્રિયાપદ ડીડ છે તો કાળ મુજબનું ક્રિયાપદ શું થાય મૂળ કાળ ડીડ જોડે ક્રિયાપદ મૂળ રૂપ આવે તો શું થાય ગો વેર ડીડ મીરાબેન ગો પછી અન્ય શબ્દ શું થશે યસ્ટરડે હું તો માર્કેટ નીકળી ક્વેશ્ચન માર્ક વેર ડીડ મીરાબેન ગો યસ્ટરડે કોણ માની લો કે યસ્ટરડે ની જે અંડરલાઈન હોય તો કઈ વાક્ય થાય Where did Mirabeen go to the market? When did sorry? Yesterday is the time. So when did he go? When? When did Mirabeen go to the market? मतलब Mirabeen बाजारे क्या रे क्या था? तो कई कारण क्या था? Yesterday ने चार लाइन चेंटो. When? Clear? Okay. Another one more sentence. મિતેશ ઇઝ એન એન્જિનિયર હવે જ્યારે પણ કોઈ પણ વ્યવસાય લક્ષી નામ છે માની લો કે ટીચર છે માની લો કે ફાર્મર છે માની લો કે કારપેન્ટર છે એન્જિનિયર છે તો વોટ થી વાક્ય બને કોઈનો બિઝનેસ કોઈનો વ્યવસાય પૂછવો હોય તો ઇંગ્લિશમાં વોટ થી પૂછે રાઈટ વોટ ઇઝ યોર ફાધર વોટ ઇઝ યોર અંકલ રાઈટ તો એ લખીએ મિતેશ ઇઝ એન એન્જિનિયર તો વોટ ઇઝ મિતેશ વોટ ઇઝ મિતેશ નેક્સ્ટ ધ મંકી ઇઝ સિટિંગ ઓન ધ ટ્રી The monkey is sitting on the tree. On the tree is underlined, right? First of all, on the tree is what? तो क्या जगिया? तो जगिया से तो क्या डबल इस वर्ड नो में होते हैं? पहला तुम्हारे लोग में आ याद रख पाओ मुझे। तो आना आधार पर तुम्हारा जवाब सातों पढ़ ही सकते हैं, right? तो क्या भाई ऑन द ट्री શું છે આપણી જગ્યા છે તો મતલબ વેર થી વાક્ય શરૂ થાય બરાબર ઘણીવાર એવું બને ચાર ઓપ્શન આપ્યા છે એમાં વેર એક જ છે પણ ભલે વાક્ય નથી આવતો પણ તમારો જવાબ સાચો પડી શકે છે રાઈટ તો આપણે ફરી ફરી વાક્યને આપણે વાંચી જોઈએ ડબલ એસ તો વેર હવે કાળ મુજબનું યોગ્ય સહાયકારક તો કાળ મુજબનું યોગ્ય સહાયકારક ને આપણે અહીંયા કયું આપ્યું છે ઇઝ તો વેર ઇઝ કરતા કોણ છે ધ મંકી વેર ઇઝ ધ મંકી હવે કાળ મુજબનું ક્રિયાપદ કાળ મુજબનું ક્રિયાપદ મતલબ શું છે ચાલુ કાળ છે રાઈટ તો બીજું ક્રિયાપદ ચાલુ કાળ નું કયું આવે આઈ ડી વર્બ તો વેર ઇઝ ધ મંકી સિટિંગ
અન્ય શબ્દ સેમ નથી તો ક્વેશ્ચન માર્ક જરૂરી નથી કે દરેક વાક્યમાં અન્ય શબ્દ હોય ના પણ હોય તો નહીં લગાડવાનું વેર ઇઝ ધ મંકી સિટી ધ મંકી સિટી ઓન ધ ટ્રી ક્લિયર ઓકે નેક્સ્ટ ધ બોયઝ વર પ્લેઇંગ ધ બોયઝ ઇઝ અન્ડરલાઈન છે બધાને આવડે હુ વર પ્લેઇંગ દીપ ઇઝ અ સ્ટુડન્ટ ફરી પાછું વ્યવસાય લક્ષી નામ છે તો દીપ છે શું છે મતલબ વિદ્યાર્થી છે તો વોટ ઇઝ દીપ The pune rang the bell at 7 a.m. The pune rang the bell at 7 a.m. So at 7 a.m. a.m. chandra hai. Where the bell rang? Yes. When? When rang matlab kya hoga? To saadho bhut ka. To D. When D. આવું ઉત્કટના જે વાક્ય છે ને ઘણી વખત બહુ પૂછાય છે એમાં તમને ઓપ્શન ઉલટાના આપેલા હોય તો વધારે કન્ફ્યુઝ થઈ જાય વેન ડીડ ધ પ્યુન હવે હું બે વાક્ય લખું છું એટલે બે ઓપ્શન લખું વેન ડીડ ધ પ્યુન એક એવું લખું છું મેં રેન વેન ડીડ ધ પ્યુન રેન ધ બે વેન ડીડ ધ પ્યુન ring the bell ચલો માન લો કે આપણે બીજા બે ઓપ્શન આઈ પાડ્યા બે ઓપ્શન ની વાત કરી આપણે તો ઘણી વાર કેવું થશે તમને ખબર પડી ગઈ છે મને એમ આવ્યું એટલે વેન નો કે તો વેન તમે જોયો છો તો ચારે ચાર ઓપ્શન માં વેન આપેલું તો શું કરો તો તમને ફરજ વાક્ય રીતના આવડતી હોવી જોઈએ બરાબર હવે વેન ડીડ ધ પ્યુન રેન ધ બેલ હવે 50% વિદ્યાર્થીઓને આ વાક્ય સાચું લાગશે યાદ રાખ કારણ એને એક વસ્તુ ખબર પડી ગઈ કે ઓકે ભૂતકાળ છે ઉપર રેંગ આવ્યું જવાબમાં રેંગ આવું જોઈએ પણ એ પાછા ભૂલી જાય કે ડી આવે તો પછી આપણે મૂળ રૂપ આવે હું હોશિયાર વિદ્યાર્થીની વાત કરું હોશિયાર વિદ્યાર્થીઓ પણ અહીંયા બહુ ભૂલ કરતા હોય છે એટલે ડી આવે એટલે એક જ વસ્તુ યાદ રાખવાનું ક્રિયાપદનું મૂળ રૂપ આવે રાઈટ અને આવું ભૂતકાળમાં ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય તો વેન ડીડ ધ પ્યુન રેંગ ને પણ રી બધું વાક્યરચના બી સાચી છે પણ ક્રિયાપદમાં ભૂલ છે કારણ કે ડી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે રાઈટ તો આવું ખાસ ધ્યાન રાખવાનું નેક્સ્ટ હેમંત ઓપન્સ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન હેમંત ઓપન્સ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન આવું વાક્ય ઇન ધ આફ્ટરનૂન છે અંડરલાઈન છે રાઈટ તો ઇન ધ આફ્ટરનૂન શું છે પહેલા તો કે સમય તો કયા ડબલ્યુ વર્ડ નો ઉપયોગ થાય યસ ડેફિનેટલી વેન તો વેન હવે કાળ મુજબ નો યોગ્ય સહાયકારક ક્રિયાપદ ઓપન છે તો સાદો વર્તમાન કાળ તો શું આવશે હેમંત છે તો ડસ તો વેન ડસ કર્તા કોણ છે હેમંત વેન ડસ હેમંત ક્રિયાપદ નું કાળ મુજબ નું ક્રિયાપદ શું થાય ડસ છે તો મૂળ રૂપ આવે પાછળ તો આપણે ઓપન વેન ડસ હેમંત ઓપન અન્ય શબ્દ શું છે હિઝ શોપ હેમંત એ દુકાન ક્યારે ખોલે છે તો કે બપોરે રાઈટ મોહનભાઈ ઇઝ અ ફાર્મર મોહનભાઈ ખેડૂત છે હવે અહીંયા ફરી પાછું શું આપવામાં આવ્યું છે ફરી પાછું આપવામાં આવ્યું છે તો કે કે અ ફરી પાછું ચશ્મા મોહનભાઈ ઇઝ અ ફાર્મર બરાબર ફરી કોઈ ફાર્મર ની ચેનલ લઈ છે તો ફાર્મર શું છે યસ ઓબવિયસલી એ વ્યવસાય લક્ષી નામ તો વોટ ઇઝ મોહનભાઈ તો આ રીતે તમારે લોકોએ પહેલી એક્સરસાઇઝ પૂરી કરી જે આ વાક્ય રચના છે એ વોટ વેર અને વેન ની હોય તો હું તો ગમે તે કાર્ડ કે જે કઈ કઈ રચના કાઢવાનું બરાબર એટલે પહેલી એક્સરસાઇઝ બહુ અગત્યની છે તમારે લગભગ છે ત્રણ વાક્ય છે એમાંથી બે વાક્ય તો આમાંથી હોઈ શકે વેન ના હોઈ શકે વોટ ના હોઈ શકે વેર ના હોઈ શકે અથવા તો હુ ના હોઈ શકે રાઈટ ચલો બીજી એક્સરસાઇઝ જોઈએ બીજી એક્સરસાઇઝમાં કરવાનું છે શું ફ્રેમ ક્વેશ્ચન્સ યુઝિંગ વિચ ઓર વાય ફોર ધ અન્ડરલાઈન વર્ડ્સ જે અન્ડરલાઈન કરેલા જે શબ્દ છે એમાં તમારે લોકોએ વાય અથવા તો સોરી વિચ અથવા તો વાય નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું બરાબર હવે પહેલા તો વિચ એટલે શું વિચ મતલબ કયું કઈ કયા
Why मतलब सा माटे, why मतलब सा हवे which पछे एक वस्तु याद रखो which पछे ने हमेशा नाम आवे which boy is very clever which boy which color बराबर है which पछे हमेशा नाम आवे why पछे नाम आवे नहीं बराबर चलो एक पछे बाकी जो है पहला एग्जांपल आपको ये लिया Rita likes the blue ribbon आओ वाक्य आप लिखो Rita likes the blue ribbon का blue ribbon blue ribbon नीचे आ रहा है राइट blue ribbon why अने which एक વસ્તુ યાદ રાખવાની કોઈ કલર નીચે અન્ડરલાઈન હોય કોઈ સબ્જેક્ટ નીચે અન્ડરલાઈન હોય રાઈટ આવા જે શબ્દ છે એની જોડે હંમેશા યાદ રાખો વિચ જ આવે તો રીટા ને બ્લુ રિબન ગમે છે હવે આપણે શું કહીએ રીટા ને કઈ રિબન ગમે છે તો વિચ પછી મેં કીધું એમ હંમેશા નામ આવે વિચ રિબન રાઈટ પછી કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ હવે પહેલી વાક્યને ઓટોમેટિક એસેપ્ટ થઈ જશે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ કયું થશે રીટા છે અથવા તો લાઈક છે એટલે ડસ સાદા વર્તમાન કાળ વિચ રિબન ડસ કરતા કરતા કોણ છે રીટા કાળ પ્રમાણે સહાયકારક હોય કાળ પ્રમાણે યોગ્ય ક્રિયાપદ લાઈક વિચ રિબન ડસ રીટા લાઈક પહેલી વાક્ય રચના છે પણ અહીંયા શું એવું ખાલી એક નામ આવ્યું બરાબર એક્સ્ટ્રા ચલો પહેલું વાક્ય Harry is happy to win the first prize. Harry is खूब खुश है। प्रथम इनाम जीती ने। आओ आप कैसे बात के लगने दो समझ लिया पड़े। Harry is happy to win the race. रख। रख खास याद रख। गम्मे जे तू पसे जे अंडरलाइन અને ખાસ કરીને કારણ હોય જગ્યા ના તું ભઈ જગ્યા બનાવી શકે તું સ્કૂલ હોય તો વેર નો હોય પણ મતલબ એ જે શબ્દ આપેલો છે મતલબ ક્રિયા છે તું ભઈ એ ક્રિયા છે સ્થળ સૂચક શબ્દ નથી તું સ્કૂલ તો સ્કૂલ છે એ ક્રિયા નથી રાઈટ સ્થળ સૂચક શબ્દ છે પણ જો અહીંયા વર્બ આપેલું હોય ક્રિયા આપેલી હોય તો યાદ રાખજો એમાં વાય નો ઉપયોગ થશે રાઈટ તો હેરી ઇઝ હેપી તો વાય ઇઝ હેરી happy why is harry happy harry se ye sa mate khush che right understand to jyare karan ke hoy to why no hoy biju umong selected selected the best apples the best apples તો આપણે જે ઉમંગ સિલેક્ટેડ ધ બેસ્ટ એપલ્સ બરાબર તો ધ બેસ્ટ એપલ્સ નીચે અન્ડરલાઈન છે તો પહેલા તો વાય નો ઉપયોગ થશે કે વિચ નો उमंगे सबसे श्रेष्ठ सफल सिलेक्ट करिया राइट तो वो क्या एप्पल सिलेक्ट करिया एवं कहिए अथवा एवं कहिए कि उमंगे सा माटे सफल सिलेक्ट करिया तो शू आवे यहां विच क्या एप्पल से उमंगे सिलेक्ट करिया तो विच पछे आपने शू कीधु छे हमेशा नाउन आवे तो नाउन आमा कयो छे एप्पल्स Which apples? क्या सफरजन? Which apples? कार प्रमाण सहाय कर रखे हो। Selected मतलब क्या कार था से? सादो बुध कार। तो सादो बुध कार जितना उसको होने ही ना D. Which apples? D. भाई करता करता कौन है उमंग? Which apples did उमंग? अगर कार प्रमाण है तो क्रिया। Selected से तो सुनते जाए select. Which apples did umang select question ma clear okay next mr verma mr verma will not
Mr. Verma will not attend the meeting because he is busy. आओ वाक्य से तो बिकॉज़ आप दीजिए तो कोई कुछ जवाब दे दिया छे से नो उपयोग है भाई राइट बिकॉज़ मतलब जे कई छे निकली है मतलब रीजन निकली है राइट तो आपरे वो कहिए कि मिस्टर वर्मा से सामाटे मीटिंग में हाजिरी आप सके राइट तो पहला तो व्हाई पछे का प्रोनाउंसाय करते व्हाई विल मिस्टर वर्मा बाकी उसे नॉट attend the meeting, not attend the meeting. Mr. Verma से ये meeting में क्यों हाजिरी नहीं आपे? क्यों नहीं आपे? कारण क्या व्यस्त है, right? Next, the gardener plucks the red roses. Plucks मतलब चूटू, अथवा तो आपने कहे तोड़ू. जे मारी से ये लाल गुलाब से ये तोड़ से अथवा तो चूट से. The gardener plucks એટલે ચૂંટે છે તોડે છે the red roses મારી છે લાલ સફરજન ચૂંટે છે તો red roses લખ્યા ડર લે તો પહેલા તો આપણે કયા ડંગરી છોડનો ઉપયોગ થશે પહેલા એ નક્કી કરીએ कई डबल जोड़ों का उपयोग था यस वेरी गुड विच तो विच पहले सो आप जो ये बोलो नाम तो नाम सुन रहे हैं यहाँ रोजीज विच रोजीज प्लस बोलो कार्ड प्रमाणित हो सके कार्ड के लिए विच रोजीज अबे प्लस ऊपर से नक्की करो अथवा तो गार्डन में ऊपर से नक्की करो तीजो पुरुष एकवचन है तो एस के एस एम याद रहे अथवा तो क्रियापद एस के एस लागेलु छे ए तो याद रहे तो भी भले तो डस व्हिच रोजीस डस द अजस को आते हैं कार्ड सॉरी करता गार्डनर व्हिच रोजीस डस द गार्डनर प्लक प्लक शब्द में क्या है प्लक राइट चलो नेक्स्ट सेंटेंस Krishna went home to meet his mother. Krishna से मम्मी ने मड़वा गई. हरी पास कोई उठ पूरी चीज़ underline चाहिए आपने सुनी दूँ. चारे पर तू होने पर से क्रिया पद हो गई underline चाहिए मतलब why right? Krishna से मम्मी ने मड़वा गई घरे. तो Krishna क्यों घरे गए? तो why कार्बन साइकिल के बैंड से तो डी कर्ता कृष्णा why did कृष्णा काल प्रमाण क्रियापद गो अन्य शब्द होम क्वेश्चन मार्क why did कृष्णा गो होम कृष्णा क्यों घर गए तो कहीं मम्मी ने पढ़ा कृष्णा went home to meet his her mother यही से कृष्णा छोकर है राइट नेक्स्ट अमन chooses the red क्या फरी बाजू चलो सॉरी कलर नहीं चाहते रहे कलर नहीं चाहते रहे ना वही को पार्ट सेन उपयोग था फिच वाक्य सुझे अमर चूजीज द रेड क्या अमन लाल कॉफी पसंद करे छे अमन कई टॉफी पसंद करे छे विच चलो नाम आवशे ना पछी तो नाम सु आवशे यहां क्या विच क्या कार्ड प्रमाणे नु योग्य सहायकार क्रिया पद चूजिस कयो कार्ड दसे साधो वर्तमान कार्ड तो डस व्हिच कैप डस करता करता कौन छे अमन व्हिच कैप डस अमन कार्ड प्रमाणे नु सहायकार क्रिया पद जतो रियो तो कार्ड प्रमाणे नु क्रिया पद शु थसे चूज सी डबल ओ सी डबल ओ एस व्हिच कैप डस अमन चूज क्वेश्चन मार्क राइट नेक्स्ट राज वरी बिकॉज़ हिज मदर वाज इन
हरी भाई बिकॉज आई बिकॉज आई तो ऑब्वियसली व्हाई व्हाई वाज राज पर एक क्वेश्चन मार्क बिकॉज भाई जगह काढी नाखवा अंगद सेल्स हिज ओल्ड हाउस अंगद ए एनु जुनु घर छे वेची मारी राइट आओ वाक्य छे अंगद सेल्स हिज ओल्ड हाउस मैं कहते सोल्ड हो गई है सेल्स ना चाले कांडे सारे भूलका निकली आपने पर चार रख कई बात नहीं है रखे लुसे अंगद सेल्स हिज ओल्ड हाउस एनु घर बेचे से ताकि कहते वो हो गई अंगद ये जुनु घर बेची मारी ये वो क्यों हो गई बराबर तो अंगद ये अंगद कई घर बेचे तो विच हाउस राइट वैसे सहायता क्रिया डस विच हाउस डस कर्ता कौन से अंगद विच हाउस डस अंगद क्रिया पद नु योग्य रूप से अंगद कयो घर वेचे छे तो એનું જૂનું ઘર નેક્સ્ટ ધ ટીચર સ્કોલ્ડેડ ધેમ બીકોઝ ધે વર સાલ્ટી બીકોઝ એમ ફરી પાછું તો વાય વાય ડીડ ધ ટીચર સ્કોલ્ડ ધેમ ટીચર એમને કેમ બોલ્યા કારણ કે તેઓ અંગૂઠો પાડી રહ્યા હતા તો ત્યાં વાય નો પ્રયોગ દસમું વાક્ય દે બાય અ બ્લુ કાર ફરી પાછું રન નીચે આવે લાગે છે તો ડેફિનેટલી શું આવે વિચ તો વિચ કાર ડુ ધે બાય તેઓ કઈ કાર કરી દે છે તો કે બ્લુ રાઈટ તો અહીંયા આપણે બીજી એક્સરસાઇઝ છે પૂરી તો આવી રીતે આપણે અહીંયા